સુરતમાં નોકરી પરથી ઘરે જઈ રહેલા રાજુભાઈ પટેલનું પતંગની દોરીથી ગળું છલવાઈ જતા ઘટના સ્થળ ઉપર જ મોત થયું છે। એક તરફ મકર સંક્રાંતિનો તહેવાર જે છે તે નજીક આવી રહ્યો છે। પતંગની દોરીના લીધે અનેક જગ્યાએ મોતના બનાવો બની રહ્યા છે। ખરેખર આ ઘટના ખૂબ જ દુઃખદાયક અને ચેતવણી સમાન છે। ખૂબ જ દુઃખદાયક સમાચાર સામે આવ્યા છે। હાલમાં જ અનેક ઘટનાઓ સામે આવી રહી છે। પતંગના દોરના લીધે ગળું કપાઈ જવાથી રાજુભાઈ પટેલ નામના યુવકનું મોત થયું છે। તપાસ દ્વારા ઈજાગ્રસ્ત વ્યક્તિનું નામ સામે આવ્યું છે, બળવંત ઉર્ફે રાજુભાઈ પટેલ, જે નવાગામના રહેવાસી હતા। કામકાજ કરી અને ઘરે પરત ફરી રહ્યા હતા આ દરમિયાન જ ઘટના બની હતી। પતંગનો માંજો જાણે તીક્ષ્ણ હથિયાર હોય એ રીતે ગળા પર ફરી ગયો, જાણે કે ગળાની અંદર કોઈ ચાકુ ફેરવી અને મોતને ઘાટના ઉતાર્યો હોય તેવો જ બનાવ બન્યો છે। સમગ્ર ઘટના અત્યારે સામે આવી છે। નવાગામમાં રહેતા બળવંત ઉર્ફે રાજુભાઈ, જેમની ઉંમર 52 વર્ષની હતી અને કોઈ કામ અર્થે જઈ રહ્યા હતા, કારખાનાને મજૂરી કામ માટે જતા હતા, વચ્ચે ગળામાં દોરી સલવાઈ હતી અને સમગ્ર ઘટનાની અંદર તેમનું મોત થયું છે તેવા સમાચાર અત્યારે સામે આવ્યા છે।